નમસ્કાર મિત્રો હું જયેશ પ્રજાપતિ ગુરુકુપા એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ દસની અંદર ગાલા એસાઈનમેન્ટ બે હજાર ચોવીસ છે એના પેપર સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ જેની અંદર બેઝિક ગણિતમાં પેપર નંબર માં આપણે આ જે વિભાગ એ જોવાના છે જેની અંદર એકથી છ સુધીના જે ક્વેશ્ચન છે એમસીક્યુ એ આપણે જોઈ ચૂક્યા છીએ આજે આપણે સાતથી લઈથી બાર સુધીના ક્વેશ્ચન આ વિડીયોની અંદર જોવાના છીએ તો ખાસ વિડીયો અં સુધી જોજો વિડીયો ગમે તો લાઇક અવશ્યથી કરજો બીજા મિત્રોને પણ શેર કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુની પહેલાં કબવાનું ભૂલતા નહીં મિત્રો આપણે જે પેપર એક છે એના જેટલા પણ ભાગ બનાવ્યા હતા ત્રણ ભાગ બનાવ્યા હતા બરાબર છે જેની અંદર ચોવીસે ચોવીસ ક્વેશ્ચન આપણે સોલ્વ કરેલા છે તો એ પણ વિડીયો તમે ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ અથવા વિડીયો પૂરો થશે ત્યારે હેન્ડસ્ક્રીનમાં પણ તમને એ વિડીયો જોવા મળશે અથવા તમે જાતે પણ આપણી ચેનલ પર જઈ અને એ વિડીયો શોધીને જોઈ શકો છો બરાબર તો સાતમા નંબરનો ક્વેશ્ચન આપણે જોવો છે કે ગુસ્સા બાર પંદર એકવીસ બરાબર ખાલી જગ્યા આપણને ઓપ્શન આપેલા છે ચાર પાંચ અને ત્રણ તો મિત્રો ગુસ્સા શોધવા માટે આપણે અવયવ પાડવા પડે તો બારના અવયવ આપણે પાડીએ તો શું થશે તો જુઓ બે ગુણ્યા બે એટલે ચાર અને ચાર ગુણ્યા ત્રણ એટલે બાર એ જ રીતે પંદરના ભાગ પાડીએ આપણે તો ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર અને એકવીસના ભાગ પાડીએ તો ત્રણ ગુણ્યા સાત એટલે એકવીસ ગુસા કોને કહેવાય ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે સૌથી મોટામાં મોટો સામાન્ય અવયવ ત્રણેયમાં હોય એને ગુસા કહેવાય ત્રણેમાં સરખો એવો હોય કણ કોણ છે ત્રણ છે તો અહીંયા તમારો જવાબ આવી જશે ત્રણ ઓકે ચાલો બીજો આઠમા નંબરનો ક્વેશ્ચન છે જો કોઈ બહુપદીનો આલેખ એક્સ અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે તો તે બહુપદી ખાલી જગ્યા હોય શકે તો મિત્રો અહીંયા તો આપણે શું કરવાનું જે પણ કોઈ બહુપદી આપેલી હોય એની ઘાત જોવાની અહીંયા જો આ જે બહુપદી છે સુરેખ બહુપદી કહી શકાય કારણ કે એની ઘાત નથી એટલે કે એક જ ઘાત કહી શકાય અહીંયા કોઈ ઘાત નથી એટલે એક ઘાત કહી શકાય અને બે ઘાત છે અને એની ત્રણ ઘાત છે તો એક જ બિંદુમાં છેદતું હોય તો શું આવે એક ઘાતવાળી બહુપદી એટલે તમારો જવાબ આવશે એક્સ વત્તા ત્રણ જો બે બિંદુ આવે તો બે ઘાતવાળી અને ત્રણ બિંદુ કહે તો ત્રણ ઘાતવાળી ખ્યાલ આવી ગયું એટલે અહીંયા આપણે બહુપદીની ઘાત જોવાની રહેશે બરાબર તો અહીંયા તમારો જવાબ આવશે એક્સ વત્તા ત્રણ તો ફેરવીને પણ ક્વેશ્ચન પૂછી શકે છે અહીંયા એક બિંદુમાં કીધું છે અને જગ્યાએ તમને પરીક્ષામાં બે બિંદુ કહે તો પણ તમને કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે આપણે શું જોવાનું છે ઘાત જોવાની છે અહીંયા ઘાત નથી લખે એટલે ઓટોમેટિકલી કેટલી ઘાત કહેવાય એક ઘાત કહેવાય જવાબ એક બિંદુમાં છે તે છે તે એક ઘાતવાળો આવે આ તમારો જવાબ થઈ જશે આ ઉપરના ક્વેચનો પણ એવી રીતે અહીંયા સંખ્યાઓ કોઈ પણ બદલી શકે છે બરાબર પણ કોન્સેપ્ટ તમારે સમજવાનો છે મેં હવે આ તો સ્વાધ્યાયની સ્વાધ્યાયની જે જે સંભાવના છે છે ચેપ્ટર ક્વેશ્ચન કે અશક્ય ઘટનાની સંભાવના કેટલી થાય તો શું કેટલી થાય મિત્રો જીરો અશક્ય ઘટના હોય તો જીરો થાય ચોક્કસ ઘટના હોય તો કેટલી આવે એક આવે આ કોન્સેપ્ટમાં યાદ જ રાખવાનું બરાબર છે અશક્ય ઘટના હોય તો જીરો ચોક્કસ ઘટના હોય તો એક દસમા નંબરનો ક્વેશ્ચન જોઈએ ત્રિકોણમિતિ એ ત્રિકોણની ખાલી જગ્યાનો અભ્યાસ છે ઓપ્શન છે આપણા ફક્ત ખૂણાઓ ફક્ત બાજુઓ અને બાજુઓ અને ખૂણાઓનો સંબંધ તો મિત્રો ત્રિકોણ આપણે જોઈએ છીએ કે આપણે કાટકોણ ત્રિકોણની વાત કરતા હોઈએ છીએ આવી રીતે કાટકોણ ત્રિકોણ દોરતા હોઈએ છીએ આપણે બરાબર છે આ કાટકોણ ત્રિકોણ કોઈપણ એક ખૂણો આપણે લેતા હોઈએ છીએ આ એની આપણે સાબીની બાજુ કહી શકાય આ પાસેની બાજુ કહી શકાય અને આ કર્ણ બરાબર કોઈ પણ એક બાજુ આપેલી હોય અને બીજી બાજુ આપણે શોધતા હોઈએ છીએ એટલે એક ખૂણો આપેલો હોય એક બાજુ આપેલી હોય અને બીજી બાજુ આપણે શોધતા હોઈએ છીએ એટલે કે ખૂણાઓ અને બાજુઓ વચ્ચેનો સંબંધ કહી શકાય એટલે આપણો જવાબ થશે બાજુ અને ખૂણાઓનો સંબંધ અગિયારમાં નંબરનો ક્વેશ્ચન જોઈએ વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક મળે

બારમા નંબરનો ક્વેશ્ચન જોઈએ મિત્રો જો એમ બરાબર તેર પોઈન્ટ બે એક્સ બાર બરાબર પંદર ત્રણ હોય તો z બરાબર ખાલી જગ્યા તો મિત્રો આ સૂત્ર તમારે ખાસ યાદ રાખી લેવાનું છે કે કેપિટલ જેડ બરાબર થ્રી એમ બાર માઇનસ ટુ એક્સ બાર બરાબર અહીંયા ત્રણના ત્રણ એમની જગ્યાએ તમારું આવશે અહીંયા તેર પોઈન્ટ બે ઓછા બેના બે અને જગ્યાએ આવશે પંદર બરાબર હવે ગુણાકાર કરીએ આપણે તો તેર ગુણ્યા ત્રણ એટલે ઓગણચાળીસ પોઈન્ટ ત્રણ દુ છ ઓ પંદર દુ ત્રીસ પોઈન્ટ ત્રણ દુ છ તમને આથી ડાયરેક્ટ ગુણાકાર ન ફાવતો હોય તો તમે ડાયરેક્ટ ગુણાકાર આપણે જે સિમ્પલ ગુણાકાર કરીએ છીએ એ રીતે કરી અને તમે જવાબ મેળવી શકો છો હવે છમાંથી છ જશે તો ઝીરો આવી જશે ઓગણ ચાલીસમાંથી ત્રીસ જશે તો કેટલા વધશે નવ તો અહીંયા આપણો જવાબ આવી જશે નવ બરાબર છે તો મિત્રો આવી રીતે આપણે સાતથી બાર સુધીના ક્વેશ્ચન જોયા હવે મિત્રો આ ક્વેશ્ચનને શું ચેન્જ કરી શકે તો તમને એમ અને એક્સ બાર આપેલું છે એની જગ્યાએ તમને એક્સ બાર અને ઝેડ આપેલો હોય ને એમ પૂછી લે કોઈ પણ બે વસ્તુ આપી હોય ને ત્રીજી વસ્તુ ત્રીજી વસ્તુ પૂછવાની કીધી હોય અથવા તો એવું કર્યું હોય કે આ જે વેલ્યુ છે એ ચેન્જ કરીને આપી શકે છે પણ આ સૂત્ર ખાલી તમને આવડતું હોય વ્યવસ્થિત અને તમને આ સાદુરૂપ આપતા આવડતું હોય તો ઓટોમેટિક તમારો કોઈપણ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય તો તમને સો આવડે હવે બીજી એક વાત કહું મિત્રો કે આ જે છે બે હજાર ચોવીસના જે પેપર સેટ આપણે સોલ્વ કરીએ છીએ એ તો સરસ છે જ બરાબર પણ મેં નોટિસ કર્યું કે જે આના ગઈ સાલનું જે અસાઇનમેન્ટ હતી અને એના જે ક્વેશ્ચન હતા એક એક માર્ક્સના એ ખૂબ જ સારા હતા અને બેઝિક ગણિતમાં પૂછાયા હતા તો તમારા લોકો જોડે ટાઈમ હોય સમય હોય અને તમે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવા માગતા હોય તો તમે ગઈ સાલની જે ગાલા અસાઇનમેન્ટ હતી એના ક્વેશ્ચન પણ એકવાર રિપીટ કરી લેજો સોલ્વ કરી લેજો તમારે એનું સોલ્યુશન જોઈતું હોય તો આપણી ચેનલ પર બનાવીને વિડીયો છે જ વિભાગીયના બધા જ બરાબર એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ અથવા તો આપણી ચેનલ પર જઈને પણ તમે એ વિડીયો જોઈ શકશો તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય જય ભારત જય ગુજરાત